કચ્છ જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા મહેસૂલના લાદવામાં આવેલા કડક નિયમોના કારણે પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. ગુજરાત રાજ્યમાં કોઈ પણ જગ્યાએ નિયમો નથી એવા નિયમો કચ્છ જિલ્લાના લાદવામાં આવતા ભુજ સહિતના શહેરોમાં પ્લોટ ધારકોની ઊંઘ હરામ થઈ જવા પામી છે. વહીવટીતંત્ર દ્વારા જમીન માપણી પર વધારવામાં આવેલા ભાવોના કારણે પ્લોટ ખરીદદાર વ્યક્તિઓ પરેશાન થઈ ઉઠ્યા છે. આ અંગે ભુજના બિલ્ડરોએ મહેસૂલ મંત્રીને રજૂઆત કરી યોગ્ય નિકાલ કરવાની માંગણી કરી હતી. જો માપણી વધારાનો પ્રશ્ન એવો છે કે એમાં ખરેખર સરકારની જે ગાઈડલાઇન્સ જે છે અને સરકારને સાચી રજૂઆત કરવામાં આવતી નથી, સંગઠનની જરૂર છે. માપણી વધારો આખા ગુજરાતમાં, માપણી વધારાનો પ્રશ્ન ફક્ત કચ્છ જિલ્લામાં છે અને કચ્છ જિલ્લામાં પણ ફક્ત 3 તાલુકામાં છે, એક ભુજ, અંજાર અને ભચાઉ. જે તે વખતે સરકારનો 7577નો જીઆર છે જેમાં સ્પષ્ટપણે સૂચના આપેલી છે કે ભાઈ દરેક મામલતદારોએ પોતાના ગામોમાં જ્યાં જ્યાં માપણી વધારો છે એ સામેથી ખેડૂતોને બોલાવી અને એનો નિકાલ કરવો. પણ અમુક ગામોમાં નિકાલ થઈ ગયો, ખાસ કરીને ભુજ, માધાપર ને અંજાર ને મિરજાપર, આ જે 4-5 ગામોમાં જે છે એમાં તલાટીઓની આળસના કારણે આ પ્રશ્ન રહી ગયો ને હવે એને સ્વરૂપ માપણી વધારામાં આપવામાં આવ્યો છે. હવે માપણી વધારો ખરેખર શું હતું કે જે તે વખતે ખેડૂતો જ્યારે જમીન મપાણી ખેડૂતોની જમીન ત્યારે ડીએલઆર દ્વારા જ્યારે માપણી કરવામાં આવી ત્યારે જમીન 5 એકર હતી ને એ લોકોએ વાવણી 4 એકરમાં કરી હોય અને 1 એકર જમીન એમને જો પડી હોય એ લોકોની, તો એને માપણી વધારાનો સ્વરૂપ આપવામાં આવ્યો. ખરેખર માલિકીની જમીનને જે છે એ ટાઈમે વિઘોટી ભરવી ઓછી પડે અને જે જમીન ખેડાતી હતી જેમાં પાક થતું હતું એટલાની જ વિઘોટી ભરવી પડે, એના માટે ખેડૂતોએ આ જવાબ આપ્યા. હવે જમીન મૂળ ખાલસા જમીનનો ધારણ કરનાર છે, કલમ 6 હેઠળ મળેલ છે કે કલમ 7-1 હેઠળ જમીન મળેલ છે એ વાસ્તવિકતા જોવી જોઈએ. માપણી વધારો કોઈપણ જમીન જ્યારે એને થઈ જાય, બિનખેતીમાંથી જે છે ખેતીમાંથી બિનખેતી થઈ જાય, નોન એગ્રીકલ્ચર થઈ જાય, ત્યારે ખેતીના દરેક રાઇટ્સ જે છે નિસ્તો નાબૂદ થાય છે. તો આવો કયો પ્રકરણ ઊભો થયો કે હવે જે છે માપણી વધારાનો પ્રશ્ન આવ્યો ને આજે જે ગ્રાહકો જે છે જે પોતાના મહેનતથી પ્લોટ કરે છે અથવા તો જેને વેચાતા લઈ લીધા છે, જેના 8-10 વખત ઉથલ લાગી ગઈ છે પ્લોટોની અલગ અલગ વ્યક્તિની, ને હવે જ્યારે એ પ્લોટનો દસ્તાવેજ કરાવવા જાય ત્યારે એવો નિયમ આવે છે કે ભાઈ એને તમારે પૈસા ભરવા પડશે માપણી વધારાના. તો ખરેખર આની જે છે એક સંગઠન કરી અને આપણા અત્યારે જે મહેસૂલ મંત્રી છે જે રાજેન્દ્ર ત્રિવેદી સાહેબ, એ ખરેખર બહુ જ સારા છે ને એમને આખો રેવન્યુનું નોલેજ છે, તો એની પાસે ખરેખર રજૂઆત કરવી જોઈએ કે ભાઈ અમારો આ કચ્છનો જટિલ પ્રશ્ન છે માપણી વધારાનો, જે ખરેખર અલગ અલગ વ્યક્તિઓને, અલગ અલગ સરકારી કર્મચારીઓ એને અલગ અલગ રૂપમાં એને દર્શાવી અને સરકારને ક્યાંક ને ક્યાંક સાચી વાસ્તવિકતા બતાવ્યા વગર એને મોટો ઇસ્યુ બનાવી દીધો છે. ખરેખર એવો કોઈ મોટો ઇસ્યુ છે જ નહીં. માપણી વધારો એક વખત જમીન ટીપણમાં બેસી જાય, ટીપણની અંદર જ્યારે 10 એકર જમીન ટીપણ બની ગયો તો એ 10 એકર જમીનની માલિકી પ્રસ્થાપિત થઈ જાય છે એની. હવે એમાં તમે એવું કહ્યું કે ભાઈ 8 એકર એની જમીન છે, 2 એકર માપણી વધારો, બિનખેતીમાં પ્રશ્ન. અત્યારે સરકાર જે છે ખેડૂતો માટે, બિલ્ડરો માટે આટલી બધી વ્યવસ્થાઓ કરે છે, ઓનલાઈન જે પદ્ધતિ ચાલે છે બિનખેતીની એમાં પણ સરળતા કરી નાખી છે. તો આ એક પ્રશ્ન છે, તો એના માટે મારું એવું માનવું છે એક બિલ્ડર તરીકે, એક ડેવલપર્સ તરીકે, કે આ પ્રશ્ન જે છે એની ફક્ત રજૂઆત કરવાની જરૂર છે, કલેક્ટરને રજૂઆત કરવાની જરૂર છે અને જરૂર પડે તો મહેસૂલ મંત્રી સાહેબ છે આપણાથી એમને રજૂઆત કરી છે, તો આનો જે છે ને નિકાલ તાત્કાલિક આવી શકે એમ છે. અને જે પ્લોટ ધારકો છે એ લોકોને પણ ગભરાવવાની જરૂર નથી, આમાં સરકારને જે છે ફક્ત સમજાવવાની જરૂર છે, સરકારને સાચી ગાઈડલાઇન્સ આપવાની જરૂર છે, તો આનો રસ્તો નીકળી આવે એવું મને એવું ધ્યાનમાં આવે છે.